नमस्कार, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज आप धोरण 7 में प्रकरण नंबर 2 अपूर्णांक और दशांश संख्याओ एम आप आज आग भू। आज आप टॉपिक है अपूर्णांक पूर्ण संख्या साथ गुणाकार। हम आप आ टॉपिक समझिए तो अँ हूँ तक एक वर्तुळ बताऊँ छू। आगे दर्शाई तो वर्तुळ ना केटला भाग
ધારો કે આ એક આખો ભાગ છે, એમાંથી આપણે શું કર્યું, બે ભાગમાંથી કેટલા ભાગ લીધા છે, ફક્ત આપણે એક ભાગ લીધો, તો આપણે આ ભાગને કઈ રીતે લખી શકીએ, 1/2 એક ભાગ્યા 2 એ રીતે લખી શકીએ. હવે તમે આ 1/2 મતલબ કે આ જે આખો ભાગ છે એનો અડધો ભાગ, તો આ એક આખો ભાગ તો ખરો અને બીજો આપણે આવો એક અડધો જ ભાગ અહીંયા લીધો, કાપી લીધો, તો આપણે આ અડધા ભાગને કઈ રીતે લખીશું, 1/2, તો અહીંયા આપણે શું કરીએ, 1/2 સરવાળો કરીએ. હવે આપણે આવા ઘણા બધા ભાગ લીધા છે, તો આપણે ઘણા બધા ભાગ લેવા ¡Gracias!
चित्त स्वरूप। अबे एक संख्या छे 10/2, तो आ 10/2 छे, परंतु आनु તમારે જે સંક્ષિપ્ત સ્વરૂપમાં લખી શકો તો આપણે બને ત્યાં સુધી જવાબને સેમાં લખીશું સંક્ષિપ્ત સ્વરૂપમાં લખીશું તો આના ભાગ ઉડશે કે 5 2 કેટલા થશે 10 બે બે ઉડી ગયા તો જવાબ શું આવે 5 તો આનું સંક્ષિપ્ત સ્વરૂપ થયું શું થયું 5 હવે 44/2 છે તો 44/2 ના ભાગ ઉડતા હોય તો ઉડાડે સંક્ષિપ્ત એટલે કે ભાગ ઉડાડે કે નાનું બનાવે તો અહીંયા કેટલા 22 2 કેટલા થશે 44 તો 2 2 શું થયું ઉડી ગયા જવાબ કેટલો આવશે 22 22 શું કહેવાય સંક્ષિપ્ત સ્વરૂપ 22 ને આપણે 22/1 પણ લખી શકીએ અને 22/1 પણ લખાય આપણને ખબર છે નીચે કઈ ના હોય એટલે આપણે શું મૂકીએ છીએ 1 તો આ થયું એનું સંક્ષિપ્ત સ્વરૂપ તમને કોઈ પણ રકમ આપેલી હોય કીધું હોય સંક્ષિપ્ત સ્વરૂપમાં લખો મતલબ કે ભાગ ઉડાડો હવે તમને કહે કે 44 ના ભાગ કઈ રીતે ઉડાડવાના તો આપણે 44 ને પહેલા જોઈ જવાનું 44/2 કરવાના 3 કરવાના જોવાના કેટલા ભાગ ચાલે છે નીચેની જે ભાગાકારમાં સંખ્યા હોય એના આધારે ઉપર આપણે ભાગ ચલા અહીંયા 2 છે તો આપણે અહીંયા 2 ભાગ ચલાઈને જોવાનું કે જેથી 2 ઉડે અહીંયા 4 હોય તો પણ 2 ભાગ અથવા 4 ભાગ તમે ચલાવી શકો અહીંયા જો બીજી સંખ્યા હોય ને જો એ 3 હોય તો ઉપરની સંખ્યામાં આપણે 3 વડે ભાગ ચલાવી શકીએ ભાગ ઉડાડવાની કોશિશ કરવાની હવે આ એક વાર સંક્ષિપ્ત સ્વરૂપ જોઈએ આનું આપણે સાદુરૂપ આપીએ
જવાબ